નમસ્કાર ટીવાય બી કોમ સેમેસ્ટર ફાઈવ વાણિજ્ય સંચાલન પ્રમોશન અભિવૃદ્ધિ નિર્ણયો જેમાં આપણે માર્કેટિંગ સંચાલનનો ખ્યાલ જોયો હતો કે માર્કેટિંગ સંચાલન છે એ માર્કેટિંગના ક્ષેત્રમાં જે માહિતી સંચાર થાય છે કે જેમાં કોઈ પણ પ્રકારની માહિતીનું એક વ્યક્તિથી બીજા વ્યક્તિ પાસે આપણે થતી હોય એ માહિતી સંચાર અને માર્કેટિંગ માહિતી સંચાર છે એ માર્કેટિંગના જે મુખ્ય ચાર બાબતો છે વ્યૂહરચનાની પેદાશ મિશ્ર પ્રાઇસ પ્રોડક્ટ પ્રમોશન એન્ડ ડિસિઝન એની સાથે રહીને એટલે કે પ્રોડક્ટ ની સાથે સાથે એ જે પણ પ્રકારના પ્રોડક્ટ અંગેના નિર્ણય લેતા હોય એટલે કે પેદાશ મિશ્રનો જે નિર્ણય લેતા હોય કે જેમાં પેદાશ કેવી બનાવી એની કેવી પેદાશની માંગ છે જેના આધારે એનું વેચાણ થઈ શકે માંગ જે મુજબની છે એવી પેદાશ બનાવી પેદાશ મિશ્રમાં કેટલી પ્રોડક્ટનો સમાવેશ કરવો એની કિંમત કેટલી રાખવી વિતરણ શ્રૃંખલાની પસંદગી કેવી રીતે કરવી એટલે કે કોના દ્વારા કરાવડાવવું અને એની સાથે સાથે છે કે એ વેચાણ થયા પછી જો કોઈ એકમમાં ગેરસમજૂતી હોય તો એ ગેરસમજૂતી દૂર કેવી રીતે કરવી એમાં પણ માહિતી સંચાર ઉપયોગી થાય છે ત્યારબાદ જો કોઈ એકમમાં જેટલા પણ કર્મચારીઓ છે એના કર્મચારીઓના ઉપલા અધિકારીઓ છે તો હવે એ બધાની સત્તા અને જવાબદારી જ્યારે નક્કી થઈ હશે ત્યારે એમની વચ્ચેના આંતર સંબંધો છે તો એ પણ માહિતી સંચાર દ્વારા કાર્ય થતું હોય કેવી રીતે સત્તા અને હુકમો છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ આપવા ત્યારબાદ દોરવણી કેવી રીતે આપવી દોરવણી આપ્યા પછી એ જે એના કર્મચારીઓ છે એ એ મુજબ કાર્ય કરે છે કે નહીં તે જોવું પછી એકમમાં ઘણા બધા વિવિધ વિભાગો હોય છે તો હવે જે પણ વિભાગમાં કોઈ પ્રકારનો ફેરફાર કરવાનો હોય તો એની જાણ પણ માહિતી સંચાર દ્વારા જ કરવામાં આવે છે એટલે કે જો ઉત્પાદનમાં વધારો ઘટાડો કરવાનો હોય કર્મચારી સંચાલન છે એમાં વધારો ઘટાડો કરવાનો હોય કોઈ સુધારો કરવાનો હોય તો જેવા અલગ અલગ વિભાગ છે ઉત્પાદન વિભાગ વેચાણ વિભાગ નાણાકીય વિભાગ કર્મચારી વિભાગ તો આવા અલગ અલગ વિભાગોમાં જે મુજબ નિર્ણયો લેતા હોય તો એ નિર્ણયોની જાણકારી આપવી એ નિર્ણયો સરળતાથી કર્મચારીઓને સમજાવવા અને ત્યારબાદ એ જે નીતિ નિયમો બનાવેલા છે એના ઉપર કર્મચારીને કેવી રીતે કામ કરવું એની ગાઈડલાઈન એને આપવી અને એ બધી બાબતો છે એ નીતિ વિશે નિર્ણયનું અસરકારક પાલન થાય છે કે નહીં એની પણ જાણકારી રાખી શકાય તો આ બધું માહિતી સંચાર દ્વારા થતું હોય છે ત્યારબાદ પરસ્પર સમજણ કેળવીને કાર્યશક્તિથી

એ કર્મચારી જે કામ કરે છે તો એ કામ કરેલા નીતિ વિષયક નિર્ણયો છે એનું અસરકારક પાલન કરાવી અને એમનું જે આ શક્તિ છે એ શક્તિમાં વધારો કરી શકાય એમનું જુથું જે પણ એનો જુસ્સો છે એ જુસ્સો છે એ ટકાવી શકાય છે ત્યારબાદ એકમના હેતુઓ છે તો બધા કર્મચારીઓ ભેગા થઈ અને એકમના હેતુઓ સિદ્ધ કરી શકે એના માટે સરળતાથી સંચાલકીય પ્રવૃત્તિ કરી શકાય અને જે પણ પ્રવૃત્તિ એકમમાં થતી હોય એનું મૂલ્યાંકન કરવામાં આવે કર્મચારીની કાર્યક્ષમતા વધારી અને જૂથ ભાવના વિકસાવવામાં આવે આ બધું માટે માહિતી સંચાર છે એ અનિવાર્ય છે અને કયા કર્મચારીને કેવું કામ કરવાનું છે કામની સોંપણી ત્યારબાદ કામ વ્યવસ્થિત થયું છે કે નહીં એનો અહેવાલ મેળવવો આ બધું માહિતી સંચાર દ્વારા થાય છે માહિતી સંચાર લેખિત મૌખિક સંજ્ઞા એવા બધા જ પ્રકારમાં હોય છે તો જે માનવ શરીરમાં રુધિરનું જેટલું મહત્વ છે કે રુધિરને રુધિર ફરવાથી માનવ શરીર ટકી રહે છે એવી જ રીતે કોઈ પણ એકમ છે કે પછી કોઈ પણ સંસ્થા હોય તો એ એકમ માહિતી સંચાર વિના કાર્ય કરી શકે નહીં તો માહિતી સંચાર છે એ કોઈ પણ એકમનું સંસ્થાનું અભિન્ન અંગ છે કે જેના વગર કોઈ પણ એકમ કે સંસ્થા છે એ માહિતી સંચાર કરી શકતું નથી હવે સંચાલનનું પ્રાથમિક ને અગત્યનું કાર્ય હોય તો એ માહિતી સંચારની પદ્ધતિ વિકસાવવાનું અને એને જાળવવાનું કામ છે કે માહિતી સંચારનું આ જે આપણે મહત્ત્વ જોયું એ મહત્ત્વ દ્વારા જ માહિતીની આપણે દ્વારા જ કોઈ પણ એકમ છે એ પોતાના ધ્યેયને પૂર્ણ કરી શકે છે અને એ એકમ સરળતાથી ચાલી શકે છે માહિતી સંચારનું મહત્વ જોયું એટલે કે એ વાસ્તવિકતામાં ફેરફાર કરવા માટે માહિતી સંચાર એ ખૂબ જ જરૂરી છે તો હવે આપણે માહિતી સંચારની પ્રક્રિયા જોઈએ માહિતી સંચારની પ્રક્રિયા સામાન્ય કેવી રીતે હોઈ શકે એક વ્યક્તિ છે એ સંદેશો કે માહિતી આપનાર છે બીજો વ્યક્તિ છે એ મેળવનાર છે પરંતુ એની શરત એવી છે કે માહિતી સંચાર છે ને એ સરળ હોવું જોઈએ કારણ કે જો એ વધુ પડતું જટિલ કે ગૂંચવાળા ભરેલું હશે તો આપનાર મેળવનાર આ જેટલા વ્યક્તિઓ માહિતી સંચારની જે ચેનલ છે એમાં સમાવિષ્ટ જેટલા મધ્યસ્થીઓ છે તો એ બધાને આ માહિતીની આપલે કરવામાં મૂંઝવણ અનુભવાશે અને જો વ્યક્તિ પોતે જ એ માહિતીને વ્યવસ્થિત રીતે સમજી નહીં શક્યો હોય તો એ બીજાને પણ વ્યવસ્થિત રીતે પહોંચાડી નહીં શકે એટલે કે સંચારના માર્ગો સરળ હોવા જોઈએ ઓછા હોવા જોઈએ માહિતી સંચારની પ્રક્રિયામાં એવું છે કે એમાં જેટલા મધ્યસ્થી ઓછા હોય એટલી જ માહિતી સંચાર યોગ્ય અને વ્યવસ્થિત થઈ શકતો હોય અને એનાથી પણ એક અગત્યની શરત છે કે એ માહિતી સંચારની જે પ્રક્રિયા છે જે વ્યવસ્થા છે એ સરળ હોવી જોઈએ તેની રજૂઆત પણ સરળ હોવી જોઈએ તો માહિતી સંચારની પ્રક્રિયાને આપણા કૃતિથી સમજીએ કે એક વ્યક્તિ છે એ માહિતી આપે છે બ અને વ્યક્તિ પાસે હવે જે સંદેશો મળેલો છે એને હવે એ સંદેશો પરિણામ કહેવાશે તો આ માહિતી સંચારની એકદમ સામાન્ય અને સરળ પ્રક્રિયા છે હવે એરિસ્ટોટલે જે માહિતી સંચારની રજૂઆત કરી એમાં એમને એવું કહેલું છે કે માહિતી સંચારની જે આ રજૂઆત છે તો એમાં વક્તા એટલે કે જે વ્યક્તિ માહિતી આપે છે એને વક્તા કીધી છે જે બોલે છે અથવા તો માહિતી આપે છે હવે એ સંદેશા દ્વારા શ્રોતા પર અસર પાડી શકે છે પરંતુ શ્રોતાઓ તરફથી આવતા પ્રત્યાઘાતોની તેમાં નોંધ લેવામાં આવી નથી હવે તમે જો જોઈ શકો છો કે જે આ એરિસ્ટોટલની રજૂઆત છે તો એમાં એક તરફી જ માહિતી સંચાર થાય છે એટલે કે જે બોલનાર વ્યક્તિ અથવા તો માહિતી આપનાર વ્યક્તિ છે એ સંદેશો ઇન્ફોર્મેશન આપે છે અને પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખી અને જે વ્યક્તિ સામ સામે જે વ્યક્તિ માહિતી ગ્રહણ કરે છે એ એ સંદેશો મેળવે છે હવે સામેના વ્યક્તિને જેણે સંદેશો મેળવ્યો છે જે બ વ્યક્તિ છે હવે એ વ્યક્તિને એ સંદેશો સમજાણો છે કે નથી સમજાણો અથવા તો એને એનો શું રિપ્લાય આપ્યો છે એનો જવાબ શું આપેલો છે એની ચર્ચા આ રજૂઆતમાં થતી નથી માહિતી સંચારની પ્રક્રિયાની આધુનિક રજૂઆત પણ વિવિધ મોડલો દ્વારા થયેલી છે કે જેમાં માહિતી ને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટેના જેટલા પણ માધ્યમો છે તેમાં માહિતી મોકલનાર વ્યક્તિ છે માહિતી મેળવનાર વ્યક્તિ છે સંદેશો આપનાર વ્યક્તિ છે પછી સંદેશો છે પછી સંદેશાનો માર્ગ છે પછી સંજ્ઞાકરણ એટલે કે જે માહિતીને મેળવે છે તો એ વ્યવસ્થિત સમજે છે કે નહીં અને સંદેશો મેળવનાર છે અને ત્યારબાદ છે પ્રતિ સંચાર કે જેને કહી શકાય ફીડબેક અને આ પ્રક્રિયામાં જો કોઈ મુશ્કેલી થાય પ્રશ્ન ઉભો થાય અથવા તો એમાં કોઈ અર્થઘટનમાં પ્રશ્ન થાય તો એને કહી શકાય ઘોંઘાટ જે પ્રશ્ન માહિતી સંચારમાં ઊભો થાય કોઈ વ્યક્તિ સમજી ન શક્યો હોય કે એમાં એનું કોઈ બેરિયર આવતું હોય તો એ નોઈઝ જેને ઘોંઘાટ કહેવામાં આવે છે તો આપણે આ માહિતી સંચારની પ્રક્રિયાને સમજીએ તો માહિતી સંચારની પ્રક્રિયામાં સૌ પ્રથમ તો માહિતી મોકલનાર હશે કે જે માહિતી સંચાર જ્યાંથી શરૂ થાય છે એનું ઉદભવ સ્થાન તો હવે એ માહિતીના સ્થાનનો વિચાર હોય કે કોઈ ઇન્ફોર્મેશન છે કે માહિતી છે એ સંદેશો મોકલનાર છે જેને એનું ઉદ્ભવ સ્થાન કહેવાય તો હવે આ એક અથવા એકથી વધુ વ્યક્તિ હોઈ શકે હવે એ જે વસ્તુ છે માહિતી છે એ મોકલતો હોય છે આપણે એક્ઝામ્પલ લઈએ કે કોઈ એક મેનેજર છે હવે એ મેનેજરને જે અહેવાલ મળેલો એ અહેવાલ એ વાંચીને પોતાના સ્ટાફને સમા સમજાવે છે અથવા તો સ્ટાફને માહિતી આપે છે તો હવે જે આ મેનેજર છે એ કોણ કહેવાશે સંદેશો મોકલનાર કહેવાશે તો જે વ્યક્તિ સાંભળે છે તો એ બધા બધા વ્યક્તિઓ હશે એને એ આપે છે ઘણા કારણોસર માહિતી સંચાર ઉદભવતી હોય તો હમણાં આપણે કીધું કે નોટિસ આપવા માટે જે એકમમાં નીતિ નિયમોમાં ફેરફાર થયા હોય કોઈ એના જે ટાર્ગેટ આપેલું હોય એ ટાર્ગેટ ના સમયમાં વધારો ઘટાડો થયો હોય કામકાજની બાબતમાં કોઈ બે કલિક વચ્ચે થતા હોય આવા ઘણા બધા રીતે માહિતી સંચાર જે રોજ બરોજની વાતચીતો થતી જ હોય છે હવે એ સંદેશો મોકલનાર વ્યક્તિ છે તો એ સ્થાન છે એનાથી આગળ જતા એમાં લખેલું છે સંજ્ઞાકરણ જેને કહેવાય એનકોડ તો હવે એ જે વ્યક્તિ માહિતી આપે છે એ કઈ રીતે આપે છે એટલે કે જે વ્યક્તિ માહિતી મોકલાવે છે એ એને સંજ્ઞામાં પરિવર્તિત કરે છે હવે એ વ્યક્તિ જે સંજ્ઞામાં પરિવર્તિત કરે છે તો એને સંજ્ઞાકરણ કહેવાશે હવે એ મૌખિક હોઈ શકે લેખિત હોઈ શકે કોઈ સંજ્ઞા બતાવીને હોઈ શકે ઇશારો કરીને એટલે જસ્ટર્સ દ્વારા હોઈ શકે ઈશારો કરીને મોઢું હલાવીને તો આ બધું એનું સંજ્ઞાકરણમાં સમાવેશ થશે તો એ જરૂરિયાત વિચારો હકીકતો એ અલગ અલગ વસ્તુનો સમાવેશ એમાં થઈ થઈ શકે છે ત્યારબાદ છે સંદેશો એટલે કે મેસેજ કે જેનું આદાન પ્રદાન કરવાનું છે તો હવે એ બોલાયેલા શબ્દ હોય દર્શાયેલા શબ્દ હોય આકૃતિ હોય શકે મુખના હાવભાવ હોય શકે હાથ પગ હલાવીને કોઈ બાબત કહેવામાં આવતી હોય કોઈ નિશાની બતાવીને આવતી હોય કોઈ ચિત્ર બતાવીને આપવામાં આવતું હોય કોઈ પણ રીતે હોય શકે તો હવે જે મોકલનાર જે અર્થ મોકલવા માંગતો હોય એ જેના દ્વારા જે જે વસ્તુને એ મોકલવા માંગતો હોય એને સંદેશો કહેવામાં આવશે ત્યારબાદ છે ચેનલ એટલે કે જેના દ્વારા આ સંદેશો મોકલવામાં આવતો હોય એ સંદેશો ને ચેનલ દ્વારા મોકલવામાં આવતો હોય વ્યવસ્થા તંત્રમાં સામાન્ય રીતે દેખાવ અને અવાજ એ બે મુખ્ય માર્ગો છે એ બે ચેનલ કહી શકાય એ માર્ગ છે જેના દ્વારા સંદેશો મોકલવામાં આવતો હોય પછી છે સંજ્ઞાનું વિકરણ એટલે કે ડિકોડિંગ માહિતી સંચાર માર્ગ જે પણ સંદેશો મોકલવામાં આવતો હોય હવે એ મોકલેલો સંદેશોને એ કેવી રીતે સંજ્ઞામાં ફેરવે છે અથવા તો સામેનો વ્યક્તિ કેવી રીતે એને સમજે છે એ એનું સંજ્ઞાકરણ કહેવાશે કે એનો અર્થ એ યોગ્ય રીતે કરે છે કે નથી કરતો પછી છે રીસીવર સંદેશો મેળવનાર તો હવે આ સંદેશો મેળવનાર છે એ જે પણ કોઈ એ પોતાને સંદેશો મળે છે એ સંદેશો સમજે અને પછી એના પ્રત્યાઘાત પ્રતિસંચાલન આપે આ પ્રતિસંચાલન એટલે કે એને જે માહિતી મળી એ માહિતીનું એ શું કરશે પોતાને જે સમજાયેલું હશે તો એનો જવાબ આપશે જેમ કે હમણાં આપણે વાત કરી કે મેનેજર છે એ એક અહેવાલ વાંચે છે અને એ અહેવાલની જાણકારી એના કર્મચારીને આપે છે તો હવે એ મેનેજર સંદેશો મોકલનાર કહેશે મોકલનાર થશે કે એ સંદેશો મોકલે છે હવે સંજ્ઞાકરણ તો એ સંજ્ઞાકરણ કઈ રીતે માહિતી આપે છે એ અહેવાલની માહિતી આપે છે પછી અહેવાલની જે બાબત હશે જે માહિતી હશે તો એ કહેવાશે સંદેશો હવે માર્ગ કયા માર્ગ થી આપે છે હવે જો એ અહેવાલ નોટિસ બોર્ડ ઉપર લગાવીને એમ કહેતો હોય કે બધા વ્યક્તિ આ અહેવાલ વાંચી જવો તો એ લેખિત સ્વરૂપની માહિતી હશે અને જો એ પોતે વાંચીને બધાને સમજાવતો હશે અને એ માહિતીનું આદાન પ્રદાન કરતો હોય તો એને કહી શકાય મૌખિક માહિતી એ તો એ મૌખિક રીતે સમજાવે છે તો એ કહેવાશે બોલેલા શબ્દો દ્વારા તો એનો માર્ગ શું થશે બોલેલા શબ્દો દ્વારા એ અહેવાલ સમજાવે છે પછી સંજ્ઞા વિકરણ હવે મેનેજરે તો પોતાની બાબત સમજાવી દીધી પણ હવે જે કર્મચારી છે કે જે સંદેશો મેળવનાર વ્યક્તિ છે એ એને કેટલું સમજે છે સાચું સમજે છે અર્થઘટન કેવું કરે છે યોગ્ય અર્થઘટન કરે છે અડધું જ અર્થઘટન સાચું છે અડધું અર્થઘટન ખોટું છે અડધી વસ્તુ સમજાયેલી છે અડધી વસ્તુ નથી સમજાયેલી તો એ કહેવાતે સંજ્ઞા વિકરણ અને હવે જ્યારે જે એ સંદેશો મેળવી લીધો પછી બધા ફીડબેક દેતા હશે હા ઓકે સમજાઈ ગયું છે કોઈને કોઈ પ્રશ્ન હોય તો એ પ્રશ્ન પૂછશે એના મેનેજરને અથવા તો કોઈ બાબત નહીં સમજાયેલી હોય તો એ બાબત ફરીથી પૂછવા જશે તો એ શું કહેવાશે પ્રત્યે સંચાર અથવા તો પ્રત્યાખાત જેના દ્વારા મેનેજરને ખ્યાલ આવશે કે સામેના વ્યક્તિએ માહિતીનું અર્થઘટન યોગ્ય કર્યું છે કે નથી કર્યું કે એને કયા કયા પ્રશ્ન છે તો જેના અને હવે આ પ્રક્રિયામાં એક બીજી બાબત છે ઘોંઘાટ હવે ઘોંઘાટ એટલે કે યથાર્થ રીતે જે માહિતી સંચાર થતો હોય એ ન થઈ શકે તો આ માહિતીના કોઈ પણ તબક્કે ઉદ્ભવી શકે અને એને જો સફાનતા કેળવવામાં આવે તો આને દૂર કરી શકાય છે ઘણી વખત અ સમજવામાં પ્રશ્ન ઊભો થયો હોય ઘણી વખત એવું થાય કે એકમ છે તે એકમમાં ઘણા બધા મશીનો ચાલતા હોય તો મશીનનો અવાજ આવતો હોય તો જેના કારણે કોઈએ જે માહિતી મળેલી હોય એ એને સરખી રીતે સંભળાણી ન હોય ઘણી વખત એવું થાય સંભળાણી વ્યવસ્થિત હોય પણ એ વ્યક્તિ એને સમજી ના શક્યો હોય તો આવા જે પ્રશ્નો ઉદ્ભવતા હોય એ બધા કહેવાશે ઘોંઘાટ એ સિવાયના પણ ઘોંઘાટ હોય જેમ કે એકમમાં જ્યારે મેનેજરે કર્મચારીને જે બાબત સમજાવવી તો એ સમજતી વખતે જ્યારે એને વાત કરી ત્યારે અમુક બે ચાર કર્મચારીઓ હાજર નહોતા પછી એ બે ચાર કર્મચારી આવ્યા ત્યારે જે હાજર કર્મચારી હતા એણે એને કહ્યું કે મેનેજર આવું કઈ ગયા હતા હવે જ્યારે એણે એને કહ્યું ત્યારે એ ચેનલ બનશે એટલે કે એનો માર્ગ બનશે પરંતુ એ માર્ગમાં એવું હોઈ શકે કે એ સાંભળ્યું હોય જે કર્મચારીઓ એને જ વ્યવસ્થિત સંભળાણું ન હોય એને સાંભળવામાં પ્રશ્ન થયો હોય સમજવામાં પ્રશ્ન થયો હોય અને પછી જયારે બીજા માહિતીમાં કંઈક ભૂલ થઈ ગઈ હોય તો આ બધી વસ્તુ કે જે માહિતી પ્રક્રિયા એક અંતિમ છેડા સુધી પહોંચે છે એમાં જેટલા પણ પ્રશ્નો ઉભા થાય છે માહિતીનું અર્થઘટન યોગ્ય નથી થતું તો એ આ બધાને ઘોંઘાટ કહી શકાય તો માહિતી સંચારની આ પ્રક્રિયા છે સંદેશો મોકલનાર છે સંજ્ઞાકરણ સંદેશો માર્ગ સંઘના વિકરણ અને સંદેશો મેળવનાર હવે આમાં ઘણી વખત નાની નાની માહિતીઓ પણ હોય જેમ કે કોઈને હા પાડે તો માત્ર હાથી એ માહિતી આપણે થતી હોય કોઈ હાથ હલાવીને પછી માત્ર ચહેરાના હાવભાવથી માત્ર ચહેરો હલાવીને અથવા તો ઘણી વખત બે વ્યક્તિઓ જ્યારે કામ કરતી હોય ત્યારે જો મશીનનો ખૂબ બધો અવાજ આવતો હોય તો એ લોકોએ કોઈ સંજ્ઞા રાખેલી હોય

જે વ્યક્તિ માહિતી આપે છે એ કયા માધ્યમથી માહિતી આપે છે એનું સંજ્ઞાકરણ કેવી રીતે કરે છે સંદેશો જે માહિતી છે એ માર્ગ સેના દ્વારા એ માહિતી પહોંચાડવામાં આવે છે તો જે અલગ અલગ બાબત કહી બોલેલી લખેલી જેસ્ટર આ બધી એનો માર્ગ કહેવાશે. સંજ્ઞા વિકરણ સમજવા વાળો વ્યક્તિ એનું અર્થઘટન કેવી રીતે કરે છે. સંદેશો મેળવનાર બીજું પ્રતિસંચાર એટલે કે હવે એ એ માહિતી મને જ્યારે મળી ત્યારે પોતે જે બાબત સમજેલો હશે એના અર્થમાં એના જવાબમાં એ શું કહે છે એ અને ઘોંઘાટ આ માહિતી સંચારની પ્રક્રિયામાં એમને જેટલા પણ પ્રશ્નો રહેતા હોય કે કોઈ સમસ્યા ઉદ્ભવતી હોય એ બધાનો સમાવેશ ઘોંઘાટમાં થાય છે જેને નોઈસ કહેવામાં આવે છે. તો આ માહિતી સંચારની પ્રક્રિયા હવે આપણે માર્કેટિંગ માહિતી સંચારની પ્રક્રિયા એટલે કે માર્કેટિંગમાં જે માહિતી સંચાર થતો હોય એની પ્રક્રિયા શું છે અને એ કેવી રીતે કરવામાં આવે છે એના વિશે આપણે ચર્ચા કરીશું થેન્ક યુ